જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફ્રેન્ડ્સ ગુજરાત રહેસ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ ત્રણની ભરતીના ફોર્મ ભરાય તો હવેથી આપણે એની ભરતીના ફોર્મ ભરાઈ પરંતુ હવે આપણે આગળ એની પરીક્ષાની તૈયારી કરશું તો ભરતીમાં પરીક્ષામાં મુખ્ય સેવિકાના અંતર્ગત પાંત્રીસ માર્કને તેની ફરજો કાર્યો અને તેની કામગીરી વિશેના પ્રશ્નો પૂછાય છે તો આજે આપણે એને લગતા કેટલાક પ્રશ્નો જોઈશું અને તેનો અભ્યાસ કરીશું તો આ વિડીયોમાં જો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન્સ આપને મળતી રહે અને મુખ્ય સ્વયને લગતું મટીરિયલ્સ પણ અમે હાજર કરતા જ રહીશું તો આપ એ તરફ ધ્યાન દોરશો અને અમારો વિડીયો અંત સુધી જોશો એવી હું આશા કરું છું તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે નીચે પૈકી કયા સ્થળે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કાર્ય કરે છે જવાબ આવશે સબ હેલ્થ સેન્ટર પ્રશ્ન બીજો ઈસવીસન ઓગણીસો કરતાર સિંઘ સમિતિની રચના કરવામાં આવી હતી પ્રશ્ન ત્રણ મલ્ટીપર્પસ હેલ્થ વર્કર નો ખ્યાલ નીચેના પૈકી કયા વિધાન સાથે સંકળાયેલ છે જવાબ છે સુરત સુરક્ષાત્મક સ્વાસ્થ્ય માટે પ્રશ્ન ચાર આશરે કેટલી વસ્તીએ પેટા આરોગ્ય કેન્દ્ર એટલે કે સબ હેલ્થ સેન્ટર સ્થાપવાનો વિચાર કરવામાં આવ્યો છે જવાબ છે પાંચ પ્રશ્ન પાંચ પ્રાથમિક સારવારના સિદ્ધાંતો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે જવાબ છે સર્જરીના નિયમો સાથે પ્રાથમિક સારવારના સિદ્ધાંતો સંકળાયેલા છે પ્રશ્ન છ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ તો તેમણે તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી એક વખત મુલાકાત લેવી જોઈએ પ્રશ્ન સાત વિટામિન સી ક્યા ફળમાંથી સૌથી વધારે મળે છે જવાબ છે આમળા પ્રશ્ન આઠ આંખની દ્રષ્ટિ શક્તિને પોષક વિટામિન ક્યુ છે જવાબ છે વિટામિન એ આંખની દ્રષ્ટિને પોષક છે પ્રશ્ન 9 ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ માટે પ્રતિબંધ મૂક્યો છે જવાબ છે डीडीટી પર પ્રશ્ન 10 એસ્કોર્પિક એસિડ એટલે કયું વિટામિન જવાબ છે વિટામિન સી પ્રશ્ન અગિયાર માનવ શરીરમાં રુધિરની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે જવાબ છે કિડની દ્વારા પ્રશ્ન 12 વિટામિન સી ની અછતને કારણે કયો રોગ થાય છે જવાબ છે સ્કર્વી

સૂર્યકિરણોમાંથી ક્યુ વિટામિન મળે જવાબ છે વિટામિન ડી પ્રશ્ન અઢાર એચઆઈવી નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે જવાબ છે એડ્સને જન્મ આપે છે એટલે કે એચઆઈવી એડ્સ સાથે સંકળાયેલું છે પ્રશ્ન ઓગણીસ કન્ઝક્ટિવાઇટીસ કયા માનવ અંગ સાથે સંબંધિત રોગ છે જવાબ છે આંખ સાથે પ્રશ્ન વીસ માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે જવાબ છે અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનહિટ

વધારવા ક્યાં વિટામિનની જરૂર પડે છે જવાબ આવશે વિટામિન એની જરૂર પડે છે આંખ માટે શરીરના હાડકાને મજબૂત બનાવતું છે 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 જવાબ અને કેલ્શિયમ જે હોય એ શરીરના હાડકાને વધુ મજબૂત બનાવે છે પ્રશ્ન તેત્રીસ છ કિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું છે છ કિરણોએ ચિકિત્સા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું છે પ્રશ્ન ચોત્રીસ રુધિરના પરિભ્રમણની શોધ કરી હતી જવાબ છે પ્રશ્ન છત્રીસ ક્યા વિટામિન નો અભાવ આંખના તેજને મંદ બનાવે છે જવાબ છે વિટામિન એના અભાવે આંખની દ્રષ્ટિ નબળી બને છે પ્રશ્ન સાડત્રીસ નોઈઝ પોલ્યુશન ધ્વનિ પ્રદૂષણને કારણે શરીરના કયા અંગમાં તકલીફો શરૂ થાય છે જવાબ છે કાનમાં પ્રશ્ન આડત્રીસ આમાંનું ક્યુ બ્લડ ગ્રુપ નથી તો એ પ્લસ બી પ્લસ અને એ માઇનસ જ્યારે સી પ્લસ છે એ બ્લડ ગ્રુપ નથી પ્રશ્ન ઓગણચાલીસ આમાંની કઈ દવા મેલેરિયામાં વપરાય છે જવાબ છે ક્વિનાઇન નામની ગોળી જે છે એ મેલેરિયામાં વપરાય છે પ્રશ્ન ચાલીસ એનિમિયા રોગ કયા તત્વના અભાવે થાય છે જવાબ છે લોહ તત્વના અભાવે થાય છે પ્રશ્ન એકતાલીસ કઈ દવાના અતિસેવનથી સેવનથી જઠરમાં રક્ત રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય એટલી હદે નુકસાન થવા સંભવે છે જવાબ છે ક્વિનાઇન નામની દવાના અતિસેવનથી સેવનથી જઠરમાં રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય એટલી હદે નુકસાન થવું સંભવ છે પ્રશ્ન બેતાલીસ કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે જવાબ છે લેપ્રોસ્કોપી પ્રશ્ન તેતાલીસ ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે જવાબ છે કિડનીના દર્દમાં પ્રશ્ન ચુમ્માલીસ રુધિરમાં શર્કરાનું નિયમન કોણ કરે છે જવાબ છે ઇન્સ્યુલિન પ્રશ્ન પિસ્તાલીસ પ્લેગના રોગનો શાનાથી ફેલાય છે તો જવાબ આવશે ચાચારથી પ્લેગનો રોગ ફેલાય છે પ્રશ્ન છેતાલીસ ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે જવાબ છે ફેફસા સાથે પ્રશ્ન સુડતાલીસ વિટામિનની ખામીથી થાય છે જવાબ છે વિટામિન ખામીથી પ્રશ્ન અડતાલીસ માનવ શરીરમાં ડીહાઈડ્રેશનના અભાવ શું થાય છે તો માનવ શરીરમાં ડિહાઇડ્રેશન પાણીના અભાવે થાય છે પ્રશ્ન ઓગણપચાસ ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાના કારણે કમળો થાય છે તો સ્વાદ જ્યારે બરાબર કાર્ય ન કરતું હોય તેના કારણે કમળો થવો સંભવ રહે છે પ્રશ્ન ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે જવાબ છે સો સેલ્સિયસ પ્રશ્ન એકાવન રીંગ વર્મ શેના વડે થતો રોગ છે જવાબ છે ફૂગથી થતો રોગ છે પ્રશ્ન બાવન કેન્સરના ઉપચાર માટે ક્યુ તત્વ વપરાય છે

નીચેની ઘટનાઓમાંથી સૌ પ્રથમ ઘટના કઈ બનેલી હતી તો આધુનિક તબીબી વિજ્ઞાનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી ઘટનાઓમાંથી સૌ પ્રથમ જે ઘટના બની તે ટેસ્ટ ટ્યુબ નામની ઘટના હતી તો મિત્રો આ હતા મુખ્ય સેવિકાની કામગીરીને લગતા કેટલાક એમસીક્યુ આગળના વિડીયોમાં અમે બીજા એમસીક્યુ રજૂ કરીશું તો આપ અમારો વિડીયો જોતા રહેશો અને બીજા પણ વિડીયો અમારા જોશો એવી અમે આશા કરીએ છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ